હેલો સ્ટુડન્ટ્સ ગયા વખતે આપણે ચેપ્ટર નંબર થર્ટીન ફેટ અને થિમ વિશે વાત કરી હતી જેમાં આપણે શું શીખ્યા હતા ઓપોઝિટ વર્ડ વિશે શીખ્યા હતા તો એ ચેપ્ટર મેં તમારું પૂરું કરી નાખ્યું હતું આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ફોર્ટીન જેનું નામ છે માય ફેમિલી તો આજે આપણે કરવાનું છે ચેપ્ટર નંબર ફોર્ટીન માય ફેમિલી તો એમાં કરવાનું શું છે તો આપણે એના વિશે વાત કરી લઈએ જુઓ શું કરવાનું છે કે કુટુંબના સભ્યો માટેના અંગ્રેજી શબ્દ નીચે આપ્યા છે તે વાંચીને શીખી લો આપણને આજે આપણા કુટુંબ છે અને આપણને ખબર છે કે આપણા કુટુંબમાં જેટલા બી વ્યક્તિઓ છે બધા વ્યક્તિઓના રિલેશન આપણી જોડે અલગ અલગ છે જેમ કે કોઈક તમારું પિતા હશે માતા હશે બેન હશે ભાઈ હશે પછી કાકા કાકી હશે મામા અને મામી હશે પછી તમારા જે કાકા કાકી છે એના ભાઈઓ એના ભાઈ હશે તમારો બેનો હશે પછી શું દાદા દાદી હશે અને પોઈ હશે ફોવા હશે ઘણા બધા લોકો હશે ને તો એ બધાને આપણે કુટુંબ કહીએ કે આપણા કુટુંબના સભ્યો છે હવે દરેક કુટુંબમાં રહેલા સભ્યોના આપણી ચોરી રિલેશન અલગ છે અને એ જ પ્રમાણે આપણે એના નામ કહેતા હોઈએ છીએ જુઓ તો આપ અહીંયા શું આપ્યું છે પહેલું ફાધર ફાધર એટલે પિતા તો અહીંયા પિતાની વાત કરેલ છે પહેલાં ફાધરની સ્પેલિંગ વાંચો એફ એ ટી એચ ઇ આર ફાધર ફાધર એટલે પિતા મધર એમ ટી એચ ઇ આર મધર મધર એટલે માતા తచి చే బ్రదర్ B R O T H E R బ్రదర్ బ్రదర్ అంటే bhai సిస్టర్ S I S T E R సిస్టర్ సిస్టర్ అంటే बहन कजिन C O U S I N कजिन कजिन એટલે જુઓ પિતરાઈ ભાઈ अथवा બેન આ પિતરાઈ ભાઈ અથવા બહેનનો અર્થ એ થાય છે કે તમારા ફોવા ફોઈના ભાઈ બહેન અથવા તમારી મામા માબીના જે છોકરાઓ છે તેમની વાત કરે છે તો એને આપણે શું કહીશું કઝિન ત્યાર પછી શું છે જુઓ અંકલ અંકલની સ્પેલિંગ જુઓ યુ એન સી એલ ઈ અંકલ અંકલ એટલે કાકા હોઈ શકે છે મામા હોઈ શકે છે માસા હોઈ શકે છે અને ફૂઆ હોઈ શકે છે બરાબર તો તમે લોકો અંકલ કેટલા લોકોને કહી શકો છો તો તમારા કાકાને મામાને માસાને અને ફૂઆને બધાને તમે અંકલ કહી શકો છો ત્યાર પછી શું છે જુઓ આંટી આંટીની સ્પેલિંગ જુઓ એ યુ એન ટી વાય આંટી આંટી એટલે કાકી માસી પછી મામી અને ફોઈ ફરીથી કાકી મામી માસી અને ફોઈ એને આપણે શું કહી શકીએ આંટી સ્પેલિંગ શું છે એ યુ એન ટી વાય આંટી ત્યાર પછી ગ્રેન્ડ ફાધર સ્પેલિંગ વાંચો જી આર ડી એફ એ આર ગ્રેન્ડ ફાધર સ્પેલિંગ મોટી છે તો અડધી કરી દેવાની ગ્રેન્ડ અને પછી ફાધર તો ગ્રેન્ડની સ્પેલિંગ શું જી આર એ એન્ડ ડી ગ્રેન્ડ ફાધરની આવડત છે તો લખી કાઢો એફ એ ટી એચ ઇ આર ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ફાધર એટલે દાદાજી અને દાદાજી એટલે કોણ તો તમારા પિતાના પિતા બરાબર તમારા જે પિતા છે એમના પિતા એ તમારા દાદાજી થયા ત્યાર પછી શું કહે છે કે ગ્રેન્ડ મધર ગ્રેન્ડ મધરની સ્પેલિંગ જુઓ જી આર એન ડી એમ ઓ ટી એચ ઇ આર ગ્રેન્ડ મધર ગ્રેન્ડની સ્પેલિંગ આવડે છે નહીં આવડતી હોય તો આપણે ટૂંક અડધું અડધું કરીને મોડે કરી નાખવાની ગ્રેન્ડની કરી નાખો અને ની કરી નાખો બંનેને ભેગો કરશો તો ગ્રેન્ડ મધર બનશે ખરું તો લખીએ જુઓ સ્પેલિંગ વાંચીએ પહેલાં જી આર એ એન્ડ ડી ગ્રેન્ડ મધર એમ ઓટી એચ ઇ આર ગ્રેન્ડ મધર ગ્રેન્ડ મધર એટલે દાદી હવે દાદી એટલે કોણ તો તમારા તમે છો બરાબર તમે છો અને તમારા જે પિતાજી છે તમારા પિતાજીની માતા એટલે તમારી દાદી હવે અહીંયા રિલેશન આપણે અહીંથી ફરીશી સમજીએ જુઓ ફાધર ફાધર એટલે કોણ તમે કોને ફાધર કહેશો તમારા પિતાને તમે ફાધર કહેશો પછી મધર એટલે તમારા જે મમ્મી છે એને તમે મધર કહેશો બ્રધર તમારો કોઈ ભાઈ હોય તો એ તમારો બ્રધર તમારી કોઈ બેન હોય તો એ તમારી સિસ્ટર અને ધારી લો કે તમારી કાકાના અથવા મામાના કોઈ ભાઈ અથવા બેન છે તો એને આપણે કહીશું કઝિન કોમન કહેવાનું કઝિન કે મારી કઝિન સિસ્ટર છે અથવા મારો કઝિન બ્રધર છે કઝિન બ્રધર એટલે પિતરાઈ ભાઈ આવી જશે અને કઝિન સિસ્ટર એટલે પિતરાઈ બેન આવી જશે તો અહીંયા કોમન લખી કાઢ્યું છે કે કઝિન તો અહીંયા આપણે લખી દઈએ કે કઝિન સિસ્ટર સી કઝિનની સ્પેલિંગ સી ઓ યુ એસ આઈ એન કઝિન સિસ્ટર એસ આઈ એસ ટી ઈ આર કઝિન સિસ્ટર હવે કઝિન બ્રધર્સ તો સી ઓ યુ એસ આઈ એન કઝિન પછી શું બ્રધર તો બી આર ઓ ટી એચ ઇ આર થઈ ગયું કઝિન બ્રધર અને કઝિન સિસ્ટર આગળ વધીએ અંકલ તો તમે અંકલ કોને કહેશો તમારા જે પિતા છે એના ભાઈને તમે અંકલ કહેશો અથવા તમારી જે માતા છે એના ભાઈ અથવા બહેનને પિતા છે તો પિતાના ભાઈ અથવા બહેનને તમે અંકલ કહી શકશો ત્યાર પછી અંટીની વાત આવે છે તો જે તમારા પિતાજી છે તમારા પિતાજીના જે ભાઈ છે અથવા બેન છે બરાબર તો એ તમે શું કહેશો બેનને શું કહેશો ફોય તમારી પિતાની બેન એટલે ફોય તમારી મમ્મીની બેન એટલે માસી તમારા જે મમ્મી છે એમના ભયની પત્ની એટલે તમારી મામી કાકી એટલે કોણ તો તમારા પિતાના ભાઈની પત્ની એટલે કાકી ખબર છે ને ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ફાધર એટલે દાદાજી અને ગ્રેન્ડ મધર એટલે દાદીજી ખબર પડી ગયું આગળ વધી જઈએ જુઓ ફન ટાઈમ આવે છે તમારા ફોટો ચોંટાડો અને ખાલી જગ્યા પૂરો અહીંયા જે ફ્રેમ આપ્યું છે એ ફ્રેમની અંદર તમે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે ત્યાર પછી જુઓ શું કરવાનું છે દિસ ઇઝ મી દિસ ઇઝ એટલે શું આ ફોટોમાં જે દેખાય છે એ હું છું આઈ એમ અ તમે કોણ છો તો હાલમાં તમે સ્ટુડન્ટ્સ છો તો આપણે અહીંયા લખીએ સ્ટુડન્ટ એસ યુ ડી સ્ટુડન્ટ આઈ એમ અ સ્ટુડન્ટ માય નેમ એઝ મારું નામ છે શું છે એ અહીંયા લખવાનું જેમકે મારું નામ છે પ્રિયા તો હું અહીંયા પ્રિયા લખીશ પી આર આઈ વાય એ હું શું લખ્યું મેં માય નેમ ઇઝ પ્રિયા તો અહીંયા શું કરીશ પોતાનો ફોટો ચોંટાડીશ અને અહીંયા હું સ્ટુડન્ટ નહીં હું શું છું ટીચર તો અહીંયા શું લખીશ આઈ એમ અ ટીચર ખબર પડી ગઈ હવે શું છે જુઓ આગળ તમારા કુટુંબનો ફોટો ચોંટાડો તો આ જે તમને ખાલી જગ્યા આપી છે આ ફ્રેમની અંદર તમે તમારો કુટુંબનો ફોટો ચોંટાડવાનો છે કુટુંબનો ફોટો એટલે જેમાં તમારા ફાધર હોય મધર હોય બ્રધર સિસ્ટર કઝિન સિસ્ટર કઝિન બ્રધર અંકલ આંટી ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ મધર આટલા હોય તો ચોંટાડી દેવાનું આટલા બધાનું જો ન હોય તો તમારા ચાર લોકોનું અથવા પાંચ છ તો પાંચ તમારા માતા પિતા તમારા ભાઈ બહેન અને તમે જાતે તો અહીંયા ચોંટાડી દેવાનું હવે આગળ વધીએ જુઓ આગળ તમારે શું કરવાનું છે જુઓ ઉદાહરણ પ્રમાણે તમારા કુટુંબના સભ્યોના નામ લખો તમારું નામ લખવાનું છે અહીંયા ઉદાહરણ આપ્યું છે માય ફાધર તો અહીંયા આપણે શું લખીશું માય ફાધર ફાધરની સ્પેલિંગ એફ એ ટી એચ ઇ આર માય ફાધર નેમ ને શું લખશો તમારા અહીંયા તમારા પિતાનું નામ લખવાનું જે બી હોય તે પછી માય મધર એમ ઓટી એચ ઇ આર માય મધર તો આપણે શું અહીંયા લખીશું માય મધર નેમ is નેમ is શું છે તમારી માતાનું નામ અહીંયા લખી દેવાનું ત્યાર પછી શું માય સિસ્ટર સિસ્ટરની સ્પેલિંગ i એસ ટી ઈ આર માય સિસ્ટર તો અહીંયા આપણે શું લખીશું માય સિસ્ટર નેમ એઝ તમારી સિસ્ટરનું જે કંઈ બી નામ હોય અહીંયા લખી દેવાનું ત્યાર પછી શું તો માય બ્રધર બી આર ઓ ટી એચ ઇ આર માય બ્રધર તો શું લખશો અહીંયા લખો માય બ્રધર બી આર ઓ ટી એચ ઇ આર માય બ્રધર નેમ ઇઝ તો અહીંયા તમારા બ્રધર એટલે ભાઈનું નામ લખી દેવાનું ત્યાર પછી શું લખવાનું માય તમારે શું લખવું છે અંકલ લખવું છે તો અંકલ પણ લખાય તો અહીંયા શું લખીએ માય અંકલ નેમ એઝ હવે અહીંયા માય અંકલ નેમ ઇઝમાં તમે તમારા કાકાનું મામાનું કે પછી ફોઆનું ગમે તેમનું નામ અહીંયા લખી શકો છો પછી અહીંયા આવી જઈએ માય આંટી ટી ફાય માય આન્ટી શું લખશો માય આન્ટી નેમ એઝ હવે એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા જો તમે માસાનું નામ લખો તો અહીંયા માસીનું લખવાનું અહીંયા કાકાનું લખો તો કાકીનું લખજો મામાનું લખો તો મામીનું લખજો આ રીતે તમારે અહીંયા બનાવવાનું છે આ બે ઓપ્શન છે તમે ઈચ્છો તો અહીંયા લખી શકો છો માય ગ્રેન્ડ ફાધર નેમ એઝ પછી જે કંઈ બી તમારા ગ્રેન્ડ ફાધરનું નામ હોય તે લખી દેવાનું પછી અહીંયા શું લખશો માય ગ્રેન્ડ મધર માય ગ્રેન્ડ મધર નેમ એઝ અહીંયા તમે તમારી પ્રમાણે પૂરી શકો છો તો આટલું ખબર પડી તમને આપણે એકવાર ફરી રિવિઝન લઈ લઈએ સ્પેલિંગ સાથે જુઓ ફાધર એફ એ ટી એચ ઈ આર ફાધર એટલે પિતા મધર એમ ઓ ટી એચ ઇ આર મધર એટલે માતા બ્રધર બી આર ઓ ટી એચ ઇ આર બ્રધર એટલે ભાઈ સિસ્ટર એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બેન કઝિન સી ઓ યુ એસ આઈ એન કઝિન એટલે પિતરાઈ હવે કઝિન સિસ્ટર એટલે પિતરાઈ બેન કઝિન બ્રધર એટલે પિતરાઈ ય હવે છે અંકલ તો યુ એન સી એલ ઇ અંકલ એટલે કાકા હોઈ શકે માસા હોઈ શકે મામા હોઈ શકે અને ફુઆ પણ હોઈ શકે આંટી સ્પેલિંગ જુઓ એ યુ એન ટી વાય આંટી એટલે કાકી મામી માસી અથવા ફોઈ ત્યાર પછી છે ગ્રેન્ડ ફાધર સ્પેલિંગ શું છે ગ્રેન્ડ તો જી આર એન ડી ગ્રેન્ડ ફાધર એફ એ ટી એચ ઇ આર ગ્રેન્ડ ફાધર ગ્રેન્ડ ફાધર એટલે દાદા અને ગ્રેન્ડ મધર એટલે દાદી સ્પેલિંગ બે ભાગમાં વેચી જ નાખો તો તમને સ્પેલિંગ વધારે સહેલી પડશે શું છે સ્પેલિંગ જી આર એનડી ગ્રેન્ડ મધર એમ ઓ ટી એચ ઇ આર ગ્રેન્ડ મધર એટલે દાદી હવે તમને હોમવર્કની અંદર આટલી સ્પેલિંગો મોડે કરવાની રહેશે અને અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો છે લખશો શું ધીસ ઇઝ મી આ મેં છું આઈ એમ અ સ્ટુડન્ટ માય નેમ ઇઝ અહીંયા તમારું નામ લખવાનું પછી શું કરશો તમારા કુટુંબનો ફોટો ચોંટાડો અહીંયા તમને તમારા કુટુંબનો ફોટો ચોંટાડવાનો છે તો આટલે આજે આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે આંગળ આ કોયડો પૂરો કરીશું થેન્ક યુ